વેલકમ બેક. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે થશે. કોંગ્રેસને ચૂંટણી જીતવી તો છે, પરંતુ કોંગ્રેસના એક બાદ એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી જઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દ્વારકામાં ચિંતન શિબિર તો યોજી, હવે મંથન કરશે કે ચૂંટણી જીતવા જનતાનું મન કેવી રીતે જીતવું. કારણ કે આગામી 25-27 ફેબ્રુઆરી દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત આવી અને જોશે કે કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ કેવી રીતે વધારવું. ભાજપ ભરતી કરે છે, કોંગ્રેસ ચિંતન કરે છે. અઢી દાયકાથી સત્તાથી દૂર કોંગ્રેસને ચૂંટણી તો જીતવી છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવો ઘાટ છે. મોટા નેતાઓ પંજાનો હાથ છોડી કેસરિયા કરી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને સંગઠન મજબૂત કરવું જરૂરી છે. એટલે હવે દ્વારકાધીશના આંગણે કોંગ્રેસ આગામી 25-27 ફેબ્રુઆરી ચિંતન કરશે. દ્વારકાધીશના સાનિધ્યમાં કોંગ્રેસે ત્રિદિવસીય ચિંતન શિબિર કરી ચૂંટણી જીતવા પ્રજાલક્ષી મુદ્દાઓને આગળ ધરી મતદારોના મન જીતવા પ્રયત્ન કરશે. જુદા જુદા 10-12 ગ્રુપમાં ડેલિગેટ્સ 15-20 મુદ્દાઓ લઈને બેસશે. એ મુદ્દાઓ ઉપર લગભગ 3 કલાક ચર્ચાઓ ચાલશે. કોંગ્રેસની ચિંતન શિબિરમાં એઆઈસીસી ડેલિગેટ, ધારાસભ્ય, વિરોધ પક્ષના નેતા, યુવા કોંગ્રેસ, એનએસયુઆઈ સહિત 500 લોકો ભાગ લેશે. શિબિર દરમિયાન ભારત નિર્માણમાં કોંગ્રેસની ભૂમિકા શું રહી તેનું પણ વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે કુલ 3 દિવસમાં કોંગ્રેસ વિવિધ 15-20 મુદ્દાઓ પર ચર્ચા કરશે. કોંગ્રેસમાંથી કયા નેતાએ રાજીનામું આપ્યું, કોણ ભાજપમાં જોડાયું, કોંગ્રેસ તૂટી રહી છે તે બાબત ચર્ચાની નથી, તેમ કહી જગદીશ ઠાકોરે કહ્યું કે ખરો મુદ્દો તો એ છે કે ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, ગુજરાત તૂટી રહ્યું છે. કોંગ્રેસમાંથી કોઈ વાય ગયો, એક્સ ગયો, એ ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો નથી અને પહેલી વાર આવું નથી બની રહ્યું. બાર બાર ધારાસભ્યો ગયા ત્યારે પણ કોંગ્રેસ ચાલી છે અને આજે પણ જે સીઝન ચાલી રહી છે એ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી ભારતીય જનતા પાર્ટી એની જે કઈ ગેરવહીવટ છે, નિષ્ફળતા છે, એને છુપાવવા માટે મીડિયાની સાથે આવી ચર્ચાઓ કરાવવા માંગે છે. ગુજરાત કોંગ્રેસે 2022 વિધાનસભાની ચૂંટણીમાં 125થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે વિખરાતી કોંગ્રેસને રોકવા ખરેખર કોંગ્રેસ ગંભીર છે કે નહીં, આ બાબતે મંથન થાય છે કે નહીં તે જરૂરી છે. રાજકોટમાં ભાજપ નેતાના પુત્રનો આપઘાતનો પ્રયાસ. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડીકે સખિયાના પુત્ર જીતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ જીતેન્દ્ર સખિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. આપઘાતના પ્રયાસનું કારણ હજુ પણ અકબંધ છે કે કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો. જીતેન્દ્ર સખિયા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડીકે સખિયાના પુત્ર છે જીતેન્દ્ર સખિયા. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, કયા કારણોસર કર્યો તે રહસ્ય હજુ પણ અકબંધ છે.